અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. આખો દેશ રામ ભક્તિના રંગમાં રંગાયો છે અને દેશના ખૂણે ખૂણેથી રામ મંદિર માટે અલગ અલગ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના એક રામ ભક્તે 30 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આ તાળાને રામ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે રામ મંદિર પરિસરમાં કુલ 42 જેટલા દરવાજાઓ છે, જેમાંથી ગર્ભગૃહના દરવાજા પર આ તાળું લગાવવામાં આવ્યું છે. ત્યારે આ તાળું બનાવનાર ભરત મેવાડા ધન્યતા અનુભવી રહ્યા છે. જે કઈ મેટલ વપરાઈ છે એ બધી જ નોન ફેરસ મેટલ છે, શાસ્ત્રમાં પણ લખેલું છે. અને આ જે લોક બન્યા એ ટોટલ પિત્તળના બનેલા છે, પિત્તળમાં સારા ગ્રેડના પિત્તળના બનેલા છે. અમે એવું ગણિત કરીને જ મૂકેલું છે કે આપણું જે આ મંદિર છે એની લગભગ બધી જ આઈટમ, બધા જ સ્ટોનથી માંડીને એનું ફાઉન્ડેશનથી માંડીને કોઈ પણ મેટલ જે વાપરી છે એમાં, એ બધી જ 1500 થી 2000 વર્ષનું એનું કેલ્ક્યુલેશન એ લોકોએ કરેલું છે. આ લોક પણ આપણું એટલા જ વર્ષ રહેશે, એનાથી વધારે ચાલશે. આ અખંડ જ્યોત એક અમારી સ્પેશિયલ બનાવટ છે. આપ જોઈ શકો છો કે શીશમનું વૂડ છે, આ શીશમનું વૂડ છે, આ પણ શીશમનું વૂડ છે, એમાં આ ઇનલે કરેલું છે. ઇનલે એટલે આપ જો કાર્વિંગ છે એક જાતનું પિત્તળનું, શીશમનું કાર્વિંગ થાય એક બાજુ, પિત્તળનું કાર્વિંગ થાય અને પછી એનું સેન્ડવિચ થાય, એ 3 ટાઈમ્સનું લેબર લાગે. એ થાય ત્યારે આ ઇનલે કાર્વિંગ પૂરું થાય. આ ઇનલે વર્ક છે. આ કોપરનું એનું રૂપ ટોપ છે, અહીંયાથી અંદરથી ગેસ નીકળે. આ જે છે એમાં આ આપ જોઈ શકો છો, આમાં અખંડ દીવો મૂકી અને પછી આ એ પ્રમાણે વર્ક કરશે. સ્ટેન્ડ પણ સીસમનું છે, સીસમ ઓરિજિનલ સીસમ છે. અને એક રામલલ્લાની કૃપાથી મને પણ ઈચ્છા થઈ કે અમારું પણ એક વસ્તુ ત્યાં જાય, એટલે આ